રાધનપુર ખાતે અલ્પેશ ઠાકોરે કરી મોટી જાહેરાત. રાધનપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા યોજાયેલ સમૂહ લગ્નના મંચ પરથી કરી જાહેરાત. 2022ની વિધાનસભા રાધનપુરથી જ લડીશ, અલ્પેશ ઠાકોર. રાધનપુરથી જ લડવું છે, અહીંથી જ મેણું ભાંગવું છે, અલ્પેશ ઠાકોર. રાધનપુરમાં સ્થાનિક ઉમેદવારના મુદ્દે ભાજપના પૂર્વ ધારાસભ્યો થયા હતા, એક જૂથ એમનું નામ લીધા વિના લીધા આડે હાથ. કહ્યું, જે લોકો ડખો કરે છે એ લોકો ભૂલી જાય કે તમે લડી ચૂંટણી શકશો, અલ્પેશ ઠાકોર. ભાજપમાં ટિકિટ બેઠકની જાહેરાત આમ તો પક્ષ નક્કી કરતી હોય છે, પરંતુ અહીં તો અલ્પેશ ઠાકોરે પક્ષની ઉપરવટ જઈ પોતાના નામની કરી દીધી છે જાહેરાત. પક્ષ મોટો કે ઉમેદવાર મોટો, ઉઠી રહ્યા છે અનેક સવાલ. કમલેશ પટેલ, ટીઓબી ન્યૂઝ ગુજરાતી, પાટણ. ત્રણેય તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ સાથેની બેઠક હતી. એમની અંદર સ્પષ્ટ શબ્દોમાં અમારા બધા કાર્યકર્તાઓએ જિલ્લા સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, પ્રમુખો, એપીએમસીના ચેરમેનો દ્વારા એમને આમંત્રણ આપવામાં આવ્યું કાલે કે આવો સર, વેલકમ, અમે તમારી સાથે છીએ અને પાર્ટી ટિકિટ અહીંયા નક્કી કરશે સાહેબની, તો સાહેબ અહીંયાથી લડશે અને અમે પણ ત્રણેય તાલુકાની ઠાકોર સમાજ આવકારીએ છીએ. આવો સાહેબ, લડો રાધનપુરમાં અને 100% અમે વિજય બનાવશું એવો તમને વિશ્વાસ અને ખાતરી આપીએ છીએ. કોઈ મનમાં સપના જોતા હોય ખોટા, કે સમાજ આ વિસ્તારને વેર વિખેર કરવો છે, કે સમાજને નોધારો મૂકી દેવો છે. છેલ્લા 3 વર્ષમાં આ વિસ્તારની પરિસ્થિતિ શું થઈ છે બધાએ જોઈ છે. આ વિસ્તાર એનો વિકાસ અટકી ગયો છે. ત્યાં તમને કહેવા આવ્યો છું 2022માં લડવા આવવાનો છું, તમારે જીતાડવાનો છે મને. તો બાળો ખગડીને તાળીઓ લે, ખબર પડે જરા ખકડીને તાળીઓ પાડો લે. મને એવું લાગે કે હું તારો તમારો બરોબર છું. તમારી તાળીઓ અને તમારા અવાજમાં કરંટ જોઈએ.